नमस्ते विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया। आ वीडियो लेक्चर में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे भाग बे प्रकरण एक शेर मूड़ीना हिसाबो एनी थीयरी शुरू करी दीधी छे। अगाउ बे लेक्चर में आपणे थीयरी विषे भणी गया छीए, आजे ईज थीयरी में आगळ भणीए। आजे मित्रों आपणे शेर मूड़ीना वर्गीकरण अने मूड़ी अनामत नो उपयोग एना विषे भणवानु छे। नानो एवो पण बहु महत्वनो टॉपिक छे, जेनाथी आपणने शेर वेचणी कई रीते थाय छे एनी पण घणी मालूमात पड़शे। प्लस शेर मूड़ीना प्रकारो पाड़वामां आवे छे, एमां सत्तावार शेर मूड़ी, अनामत शेर मूड़ी, આ આપણી માટે થિયરીની દ્રષ્ટિએ બહુ મહત્વ, ખૂબ જ મહત્વનું, બોર્ડમાં ઘણી બધી વાર પૂછાયેલો મુદ્દો છે। મિત્રો, દર વખતે હું યાદી આપું છું એ જ રીતે ફરીવાર વિડીયો જોતી વખતે ફોનને આડો કરીને વિડીયો જોજો। બીજું, તમારા શિક્ષક તરીકે એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, શેર મૂડીનું વર્ગીકરણ સૌથી પહેલા આવે છે સત્તાવાર શેર મૂડી। સત્તાવાર શેર મૂડીને અધિકૃત મૂડી, નામની મૂડી અને રજિસ્ટર્ડ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, કંપની એ કાયદાનું સંતાન છે, કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ એનું સંચાલન થાય છે અને છેલ્લે એનું વિસર્જન પણ કાયદા દ્વારા જ થાય છે। તો મિત્રો, આજે આપણે કંપનીની જે શેર મૂડી છે એનું વર્ગીકરણ છે, એમાં પહેલું છે સત્તાવાર મૂડી। સત્તા, કંપની પોતાના આયુષ્યકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી રકમ, કેટલા નાણાં શેર દ્વારા એકત્રિત કરી શકે, આ જે કંપનીને સત્તા મળે છે એને સત્તાવાર શેર મૂડી કહેવાય। સ્વાભાવિક છે કે દરેક બાબતમાં કોઈ લિમિટેશન નક્કી થયેલી હોય, એમ કંપની વધુમાં વધુ કેટલી મૂડી પ્રાપ્ત કરી શકે એ કંપની રજિસ્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે કંપનીના રજિસ્ટ્રેશન વખતે। તો તમને ખ્યાલ છે મિત્રો કે કંપની બે પ્રકારના પત્રકો તૈયાર કરે છે, એક આવેદન પત્ર, બીજું નિયમન પત્ર। આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કે જેમાં 6 કલમો હોય છે। તમે આ કલમો વિશે BA વિષયમાં ભણી ગયા છો। કુલ 6 કલમો પૈકીની એક કલમ છે મૂડીની કલમ। આ મૂડીની કલમમાં જે મૂડી દર્શાવેલી હોય એને કંપનીની સત્તાવાર મૂડી કે રજિસ્ટર મૂડી પણ કહે છે, કારણ કે આ રકમ રજિસ્ટ્રેશન વખતે દર્શાવેલી હોય છે। જો વધુ મૂડી ભેગી કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપની ધારાની જે જોગવાઈઓ છે એનો અમલ કરવો પડે અને શેરહોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આ જે સત્તાવાર મૂડીનો આંકડો છે એ વધારી શકાય છે। એટલે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી મૂડીને કંપનીની સત્તાવાર મૂડી, રજિસ્ટર મૂડી કે નામની થાપણ પણ કહેવામાં આવે છે। અન્ડરલાઇન કરી લેજો, IMP તરીકે લખી લેજો, બોર્ડમાં ઘણી બધી વાર પૂછાય છે। એક વાક્યમાં પૂછાતો પ્રશ્ન, નામની થાપણ એટલે શું?
રજિસ્ટર્ડ મૂડી કોને કહેવાય? અધિકૃત મૂડી કોને કહેવામાં આવે? તો આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. સત્તાવાર મૂડી, જેમ કે તમે જો એક ઉદાહરણ આપ્યું છે કે એ બી સી લિમિટેડની સત્તાવાર મૂડી 1 કરોડ, કે જે શેર દીઠ 10 રૂપિયા લેખે 10 લાખ શેરની બનેલી છે. મિત્રો, આપણે આની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ શેર મૂડીનો અર્થ, શેરના પ્રકારોની આપણે ખૂબ વિસ્તારથી શાંતિથી ચર્ચા કરેલી છે, કે કંપનીમાં મૂડી શબ્દની પણ શેર મૂડી શબ્દ વપરાય છે, કારણ કે કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવે છે, અને આવા નાના નાના હિસ્સા જેને ઇંગ્લિશમાં શેર કહેવામાં આવે છે, આવા શેરની બનેલી હોવાથી કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. તો તમે જુઓ, દાખલા તરીકે કોઈ કંપનીને 1 કરોડ રૂપિયા એકત્ર કરવાની સત્તા મળી છે, તો 10 રૂપિયા માનો કે શેરની કિંમત છે, તો 10 લાખ શેર 10 રૂપિયા વાળા, એવી રીતે કંપની કુલ 1 કરોડ રૂપિયા પોતાના આયુષ્યકાળ દરમિયાન એકત્ર કરી શકે છે, જે કંપનીની સત્તાવાર મૂડી થઈ. મિત્રો, હજી એકવાર કહું છું, ખૂબ મહત્વનું છે, તમે ભણ્યા છો પણ જો તમને આ બીજા નામ નહીં આવડતા હોય તો તમે કદાચ આ જવાબ સારી રીતે નહીં લખી શકો. આ મુદ્દો સત્તાવાર મૂડીનો અને અનામત મૂડીનો તમે જોઈ શકશો સંપૂર્ણ વિડીયો પૂરો થાય ત્યારે, કે મેં અલગ પાડેલો છે, કારણ કે આ મુદ્દો આપણી માટે વધારે અગત્યનો છે. હવે પછી આપણે બહાર પાડેલી ને ભરાયેલી મૂડીની બધું ભણવાનું છે, પણ એનું મહત્વ દાખલામાં વધુ છે, થિયરીમાં ઓછું છે. સત્તાવાર મૂડીને મિત્રો નોંધાયેલી મૂડી, અધિકૃત મૂડી કે નામની થાપણ પણ કહે છે. હવે બહાર પાડેલી મૂડી, કંપનીને જે કુલ સત્તા મળે એમાંથી એ બધા જ શેર અથવા તો જરૂરિયાત મુજબના શેર કંપની બહાર પાડતી હોય છે. મિત્રો, એવું જરૂરી નથી કે બધી મૂડી બહાર ન પાડી શકાય, પણ કંપનીને જેમ જેમ જરૂરિયાત હોય એ મુજબ એ જાહેર જનતા માટે શેર બહાર પાડે છે. પૂરેપૂરાય બહાર પાડી શકાય અને જેટલી કુલ સત્તા મળી છે એટલી, અથવા તો એને જે સત્તા મળી છે એમાંથી હાલ પોતાની જરૂરિયાત મુજબ જેટલા શેર બહાર પાડવા હોય એ બહાર પાડી શકે છે. મોટા ભાગે કંપનીઓ એવું કરે કે પોતાની સત્તાવાર મૂડીનો આંકડો તો મિત્રો ખૂબ મોટો હોય, કંપનીનું એકમ નાનું હોય, એને શરૂઆતમાં કંઈ સમગ્ર સત્તાવાર મૂડીની જરૂર ન હોય. પ્લસ તમે જાણો છો કે જો 90% કરતાં ઓછી સંખ્યામાં શેર અરજી મળે તો એ ઓછું ભરણું ગણી અને એ રદબાતલ કરવામાં આવે છે, મતલબ કંપનીનું બાળ મૃત્યુ થઈ જાય છે. એટલે જરૂર મુજબ જ શેર બહાર પાડવામાં આવે છે. બીજું કે કંપનીને માનો કે અત્યારે 50 લાખ રૂપિયાની જરૂર છે અને એણે પોતાની 1 કરોડ રૂપિયાની કુલ મૂડી બહાર પાડી દીધી, એને પૂરતી સંખ્યામાં અરજી મળી, પૈસા મળ્યા, પણ હવે એને ઉપયોગમાં તો દાખલા તરીકે 50 લાખ જ લેવાના છે, તો કંપનીનો જે પ્લાન્ટ છે, કારખાનું છે, એમાં કામ તો 50 લાખ રૂપિયાની આધારે જ થવાનું છે,
તો સ્વાભાવિક છે કે નફાનો આંકડો પણ એ રીતે હોય. તો વર્ષ પૂરું થાય એટલે જે લોકોએ આપણી કંપનીના શેર ખરીદીને શેર હોલ્ડર બન્યા છે એને આપણે ડિવિડન્ડ આપવું પડે. હવે 50 લાખનો ધંધો આપણે કર્યો છે અને 1 કરોડ ભેગા કરીને બેઠા છીએ, તો સ્વાભાવિક છે કે 50 લાખના ધંધાના નફાનો આંકડો એ 1 કરોડ વચ્ચે તમે વેચવા જાઓ એટલે ઓછો પડે. ટૂંકમાં કંપની પોતાની જરૂરિયાત મુજબ શેર બહાર પાડે. એટલે મિત્રો, સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત મુજબ જેટલા શેર કંપની બહાર પાડે એને બહાર પાડેલી મૂડી કહે છે. જો અહીંયા આપણે જે ઉદાહરણ છે એ બતાવેલું છે કે 10 લાખ શેરની સત્તા મળી છે, એમાંથી કંપની અત્યારે 70,000 શેર બહાર પાડે છે. બીજું ખાસ યાદ રાખજો, બહાર પાડેલી મૂડી કોઈ દિવસ સત્તાવાર મૂડી કરતાં વધુ હોતી નથી. કંપનીને જે સત્તા મળી છે એનાથી 1 રૂપિયો પણ વધુ એ એકત્ર કરી શકતી નથી. એટલે બહાર પાડેલી મૂડીનો આંકડો સત્તાવાર મૂડી કરતાં કોઈ દિવસ વધુ હોતો નથી. હવે બહાર પાડવી મતલબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવાનું આમંત્રણ આપવું. તો મિત્રો, તમે 70,000 શેર 10 રૂપિયા વાળા બહાર પાડ્યા છે, તો સ્વાભાવિક છે કે લોકો અરજી કરશે. આ અરજી વધુ હોઈ શકે, ઓછી હોઈ શકે, અને તમે જેટલા શેર બહાર પાડ્યા એટલી હોઈ શકે. તો તમને જેટલી રકમ મળે છે શેર બહાર પાડ્યા પછી, એ રકમને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે બહાર પાડ્યા શેર, એમાં જેટલી અરજી આવે આ રકમને ભરાયેલી મૂડી કહેવાય. હવે જુઓ, એવું બની શકે કે ભરાયેલી મૂડી બહાર પાડેલી મૂડી કરતાં વધુ હોઈ શકે, ઓછી હોઈ શકે, અને એવું પણ બની શકે કે તમે 70,000 શેર બહાર પાડ્યા, અરજી પણ 70,000 આવે. મિત્રો, ખાસ યાદ રાખજો, તમે અગાઉ ભણી ગયા છો, ફરીવાર તમને હું કહી દઉં, BA વિષયમાં તમારે આવી ગયું છે કે વિજ્ઞાપન પત્ર 5 દિવસ માટે તો તમારે ટૂંકમાં જાહેર ભરણું સ્વીકારવું જ પડે છે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી ભરણા માટે 5 દિવસનો સમય હોય છે. આ 5 દિવસના સમયમાં શેર હોલ્ડરો પોતાની અનુકૂળતા મુજબ અરજીઓ કરી શકે છે. તો હવે એવું બની શકે કે તમે 70,000 શેર બહાર પાડ્યા, લોકોએ તમારી કંપનીના શેર ખરીદવામાં, રોકાણ કરવામાં સારો એવો ઉત્સાહ દાખવ્યો, કારણ કે એને તમારી કંપનીમાં રોકાણ કરવું એ ફાયદાકારક દેખાય છે. તો એવું બની શકે કે તમે 70,000 શેર બહાર પાડ્યા છે ને અરજી 70,000 કરતાં ઘણી બધી વધુ પણ મળી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે બહાર પાડેલી શેરની સંખ્યા કરતાં વધુ સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર અરજી મળી શકે છે. માનો એવું બની શકે કે 70,000 કરતાં ઓછી સંખ્યામાં શેર અરજી પ્રાપ્ત થાય. આ બાબત આપણે દાખલા વખતે યાદ રાખીશું. અથવા તો મિત્રો, તમે 70,000 શેર બહાર પાડ્યા હોય અને 70,000 જ અરજી આવે એવું પણ બની શકે. ટૂંકમાં મિત્રો, આપણે જ્યારે દાખલાઓ ભણશું ત્યારે આપણે જોશું, આપણને દાખલામાં કીધું હશે
કે કંપનીની સત્તાવાર શેર મૂડી દાખલા તરીકે 50,000 શેરની છે. જાહેર જનતા પાસેથી કંપનીને 90,000 અરજીઓ મળે. તો મિત્રો, આપણી સત્તાવાર મૂડી દાખલા તરીકે 50,000 શેરની છે, અરજી મળી 90,000ની, તો આપણે 40,000 શેરના નાણાં પરત કરવા પડશે. એની આપણે હમણાં ચર્ચા કરશું, આગળ ઉપરાંત ભણવામાં આવશે. એવું બની શકે કે બહાર પાડ્યા દાખલા તરીકે સત્તાવાર શેર છે 50,000 અને અરજી આવી 48,000 શેરની, એટલે તો ત્યાં આપણે પછી તમામ ગણતરીઓ 48,000 શેર ઉપર જ કરવાની રહેશે. એટલે આ બાબત તમે દાખલામાં યાદ રાખજો કે બહાર પાડેલી મૂડી કરતા ભરપાઈ મૂડી વધુ ઓછી કે એટલી જ હોઈ શકે. મંગાવેલી મૂડી, મિત્રો 10 રૂપિયાનો શેર હોય તો કંપની એમાં મૂળ રકમ જે છે એની અમુક ટકા કિંમત અરજી સાથે મંગાવી શકે છે. ઓછામાં ઓછી 10 રૂપિયાનો શેર હોય તો દાખલા તરીકે એમાંથી એ 10 રૂપિયાના મિત્રો ટુકડા પાડી દે, એ કંપનીની પોતાની વલા ઉપર હોય છે કે અમુક રકમ અરજી સાથે મંગાવે, અમુક રકમ મંજૂરી વખતે મંગાવે અને ત્યારબાદની રકમ હપ્તા વખતે મંગાવે. તો હવે જો 10 રૂપિયાનો શેર હોય અને માનો કે કંપની શેર દીઠ 6 રૂપિયા મંગાવે છે, બાકીના 4 રૂપિયા એ પછી મંગાવશે, તો કુલ 70,000 બરાબર છે. આપણે ભણ્યા કે ભાઈ 10 લાખ શેરમાંથી 7 લાખ શેર એ બહાર પાડે, તો એના ઉપર 7 લાખ શેર ઉપર જો એને 6 રૂપિયા લેખે રકમ મંગાવી હોય, 10 રૂપિયાના શેરમાંથી 6 રૂપિયા મંગાવ્યા હોય, તો 42 લાખ રૂપિયા એ મંગાવેલી મૂડી થઈ. એનાથી ઉલટું નહીં મંગાવેલી મૂડી, 10 રૂપિયાનો શેર છે, 4 રૂપિયા એને કંપનીએ મંગાવેલા છે, 6 રૂપિયા, તો 4 રૂપિયા જે કંપનીએ મંગાવેલા નથી, તો આ 4 રૂપિયા એને ગુણ્યા 7 લાખ શેર, એટલે 28 લાખ રૂપિયા કંપનીની નહીં મંગાવેલી મૂડી થઈ. વસૂલાવેલી મૂડી એટલે મિત્રો કંપનીએ જે ભરપાઈ થયેલી મૂડી છે એમાંથી જેટલી રકમ કંપનીને મળે તેને વસૂલાવેલી મૂડી કહેવાય. હવે માનો કે કોઈવાર કોઈ શેર હોલ્ડર છે, તમે રકમ મંગાવી તો એણે અરજી વખતની રકમ ભરી દીધી, પછી મંજૂરી વખતની રકમ ન ભરી, હપ્તા વખતે રકમ ન ભરી, તો ઘણીવાર એવું બની શકે કે ભરપાઈ મૂડી અને વસૂલાવેલી મૂડી અલગ અલગ હોય. તો કહેવાનો મતલબ એમ છે કે દાખલા તરીકે તમે 7 લાખ શેર ઉપર 6 રૂપિયા લેખે રકમ મંગાવી, પણ એમાં કોઈ એક શેર હોલ્ડર એવો છે કે એની પાસે દાખલા તરીકે 1,000 શેર છે, કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક રોકાણકાર છે, એણે આપણી કંપનીના 1,000 શેર લીધેલા છે, એણે 6 રૂપિયા પૈકીનો 2 રૂપિયાનો હપ્તો ભરેલો નથી,
તો 1000 શેર અને 2 રૂપિયા આટલી રકમ આપણને મળેલી નથી. તો આ મંગાવેલી રકમ અને ભરપાઈ રકમનો તફાવત ગણાશે, જેને આપણે વસૂલાવેલી મૂડી કહેશું. હવે પાછું મિત્રો, થિયરી માટે ખૂબ જ મહત્વનું અનામત મૂડી. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, હવે ભવિષ્યમાં વધારાની મૂડીની જરૂર નથી, ત્યારે આ સંજોગોમાં શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે. આ રીતે અનામત રાખેલી મૂડીને અનામત મૂડી કહે છે. જ્યારે કંપની નાદારી નોંધાવે, ફડચામાં જાય, ત્યારે જ આ મૂડીની રકમ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકાય. આ અંગેનો ખાસ ઠરાવ એક વખત કર્યા પછી રદ કરી શકાય નહીં. મિત્રો, આપણે અગાઉ ભણ્યા હમણાં તે કે 10 રૂપિયાનો શેર છે, એમાંથી 6 રૂપિયા કંપનીએ મંગાવ્યા છે, 4 રૂપિયા હવે મંગાવ્યા, હજી સુધી 4 રૂપિયા મંગાવવાના બાકી છે શેર દીઠ. કંપનીના સંચાલકોને એમ લાગે કે ભાઈ, આપણે જે આ રકમ મંગાવી છે એ ઇનફ છે, પૂરતી છે, અને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂર નહીં પડે. તો શેર હોલ્ડર્સની સભામાં, મિત્રો અન્ડરલાઈન કરજો, ખાસ ઠરાવ. જો ખાસ ઠરાવ માટે મિત્રો બહુમતી જોઈએ. ઠરાવ બહુમતીથી થાય અને ખાસ ઠરાવ 75% બહુમતીથી થાય. તમારે એસપીમાં આખો પાઠ જ છે, એમાં તમારે ઠરાવ ખાસ ઠરાવનો તફાવત એ ભણવાનો આવશે. બહુમતી એટલે 51% મત. માનો કે દાખલા તરીકે ભાઈ 30 જણા છે, તો 16 જણાએ બહુમતી થઈ જાય. 16 જણ જો આ પાડે તો એ બહુમતી કહેવાય. પણ ખાસ ઠરાવ માટે 75% બહુમતી જોવે. 100 લોકોએ 75 લોકો જો એ નિર્ણયની તરફેણમાં હા પાડે તો જ એ નિર્ણય લઈ શકાય. શેર હોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ કરી અને આજે નહીં મંગાવેલી મૂડી છે એને અનામત મૂડી જાહેર કરી દેવામાં આવી. મિત્રો, એક વખત અનામત મૂડી જાહેર કર્યા પછી કંપની આ રકમ મંગાવી શકતી નથી. આ ઠરાવ રદ કરી શકાતો નથી. કંપની નાદારી નોંધાવે કે ફડચામાં જાય તો જ આ રકમ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકાય છે, અન્યથા આ રકમ મંગાવી શકાતી નથી. હવે આપણને પ્રશ્ન થાય મિત્રો, થોડો કામ સામાન્ય, કે હે સર, કોઈ કંપની એવું થોડું કરે કે ભાઈ અમારે પૈસા નથી જોતા, હાલો એને અનામત મૂડી જાહેર કરી દો. મિત્રો, અનામત મૂડી જાહેર કરવા પાછળ સંચાલકોની કંપનીને પ્રતિષ્ઠા અપાવી અને પોતાની કંપનીને આગળ લઈ જવાની હોય છે. મિત્રો, જ્યારે કંપની ખરેખર સદ્ધર હોય, એની પાસે પૂરતી મૂડી હોય, ભવિષ્યમાં ઘણો વિચાર કર્યા પછી ખ્યાલ આવે કે લગભગ આ રકમની જરૂર ભવિષ્યે પડે એમ નથી, તો એ નહીં મંગાવેલી મૂડીને અનામત મૂડી જાહેર કરે. અનામત મૂડી તમે જાહેર કરી એનો મતલબ એમ થયો કે 10 રૂપિયાના શેરમાં તમે તો 6 રૂપિયા જ મંગાવ્યા છે, 4 રૂપિયા હવે તમે કોઈ દિવસ લોકો પાસેથી મંગાવવાના નથી, શેર હોલ્ડર્સ પાસેથી. તો જેવી અનામત મૂડીની જાહેરાત થાય એટલે મિત્રો આની ખૂબ સારી અસર કંપનીની પ્રતિષ્ઠા ઉપર પડે. લોકો કંપનીના શેરની માંગ વધારે, કારણ કે 10 રૂપિયાનો શેર લોકોને 6 રૂપિયામાં જ પ્રાપ્ત થયો.
અને અનામત મૂડી જાહેર કરી હોય એ કંપની આર્થિક રીતે ખરેખર ખૂબ સક્ષમ હોય, એટલે બજારમાં કંપનીના શેરના ભાવ, શેરની માંગ વધે એટલે શેરના ભાવ વધવાના છે, કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે, કંપનીના હરીફો છે એને ખૂબ સારી એવી સ્પર્ધા કંપની તરફથી મળવાની છે, એટલે કંપની અનામત મૂડીનું પગલું લેતી હોય છે. મિત્રો, મેં હમણાં તમને કીધું હતું, ફરી વાર કહું છું, સત્તાવાર મૂડી અને અનામત મૂડી એની જુઓ મેં સ્લાઇડ અલગ બનાવી છે, તો તમે આ બંને બાબતોને આઈએમપી તરીકે યાદ રાખજો. બોર્ડમાં અવારનવાર પૂછાય છે અનામત મૂડી, સત્તાવાર મૂડી, સત્તાવાર મૂડીના બીજા નામે યાદ રાખજો, બરાબર છે? મિત્રો, તમે જોઈ શકો છો શેર મૂડીના વર્ગીકરણનો આપણને ચાર્ટ આપેલો છે કે બે ભાગ પડી જાય છે. સત્તાવાર મૂડી તો કંપનીની કુલ સત્તા છે, એમાંથી અમુક રકમ બહાર પાડવામાં આવે છે. જો અમુક રકમ નહીં મંગાવેલી મૂડીને અનામત મૂડી જાહેર કરી દો તો બે ભાગ પડે, બાકી બહાર પાડેલી મૂડીમાંથી ભરપાઈ મૂડી, ભરપાઈમાં બે ભાગ પડે, મંગાવેલી, નહીં મંગાવેલી, અને મંગાવેલીમાં પાછી વસૂલ આવેલી. એટલે ફરી તમને બહુ સ્પષ્ટતા કહું કે સત્તાવાર મૂડી અને અનામત મૂડી થિયરી માટે અગત્યની છે, અને એ સિવાયની બાબતો આપણે દાખલા માટે અગત્યની છે. દાખલામાં તમને એમ કીધું હશે કે 50,000 શેર બહાર પાડ્યા, અરજી આવી 58,000 શેરની, તો 8,000 શેર આપણે પરત કરી દેવા પડશે એના નાણા. તમે એસપીમાં ભણ્યા, આપણામાં આવે છે કે ભાઈ દિલગીરી પત્રની સાથે આ રકમ પરત કરવામાં આવે, આ બાબતની ચર્ચા આવે પછીના લેક્ચરમાં કરશું. મૂડી અનામત, મૂડી નફામાંથી ઊભી કરેલી અનામતને મૂડી અનામત કહેવાય, મૂડી નફો. મિત્રો, મૂડી નફો, મહેસૂલી નફો, મહેસૂલી નફો એટલે કંપનીની રોજબરોજની પ્રવૃત્તિમાંથી મળતો નફો, અને મૂડી નફો એટલે ક્યારેક કચ, અને બીજું કે મૂડીના વ્યવહારોમાંથી, મિલકતોના વ્યવહારોમાંથી થતો નફો. દાખલા તરીકે તમે જુઓ, મૂડી નફો કઈ કઈ બાબતોમાંથી પ્રાપ્ત થાય છે, તો તમે જોઈજો, આ એક કઈ કામ કંપનીના રૂટીન નથી, ક્યારેક જ કરવામાં આવે છે. જેમ કે કાયમી મિલકતનું વેચાણ, હવે મિલકતોનું વેચાણ કોઈ પણ ક્યારેક જ કરે, તો કાયમી મિલકતોના વેચાણ કરવાથી જો નફો મળે તો એને મૂડી નફો કહેવાય. હા, માલ સામાનનું વેચાણ કંપની ડેઈલી કરતી હોય છે નિયમિત રીતે, તો એ મહેસૂલી નફો છે. આપણે અહીંયા મૂડી નફા વિશે ભણવાનું છે. કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો, કાયમી મિલકતો હોય એની ફરીવાર કિંમત નક્કી કરવામાં આવે, તો એવું બની શકે કે તમે જમીન લીધી હોય ત્યારે એ 50 લાખની હોય, ને અત્યારે જમીનની કિંમત 80 લાખ રૂપિયા હોય, તો આ 30 લાખ રૂપિયા એ નફો થયો, અને એ અસામાન્ય નફો એટલે મૂડી નફો થયો. પછી તમને ખ્યાલ છે, તમે બીએ માં ભણી ગયા, કંપનીની સ્થાપના વિધિને ત્રણ બાબતમાં વહેંચી દેવામાં આવે, સ્થાપના પહેલા, સ્થાપનાનો તબક્કો, સ્થાપના પછી. તો કંપનીને જ્યાં સુધી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી કંપની ધંધો શરૂ કરી શકતી નથી. પણ મિત્રો, મોટા ભાગે કંપનીની શેરની તમામ બાબતો સારી રીતે પૂરી થાય એટલે કંપની પોતાનો ધંધો શરૂ કરી દે, સ્થાપનાનું પ્રમાણપત્ર મળે ત્યારથી તો એ ધંધો કાયદેસર રીતે શરૂ કરે. તો આ જે સ્થાપના પહેલાનો નફો છે,
શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલી પ્રીમિયમની રકમ, આની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરવાની છે. પ્રીમિયમ એટલે મૂળ કિંમત કરતા વધુ રકમ મંગાવવી, ડિબેન્ચર પરત કરતી વખતે થયેલો નફો, ડિબેન્ચર પાછા આપો, ડિબેન્ચરના નાણાં આની પછીનું પ્રકરણ જ છે આખું. ડિબેન્ચરના નાણાં એ તો ઉછીની મૂડી છે, પણ જો એ પરત કરતી વખતે તમને નફો થાય તો એ મૂડી નફો છે. દાખલાનો મુદ્દો એવો, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડો અને જે નફો મળે. મિત્રો, કોઈ શેર હોલ્ડર, આપણે હમણાં જ ચર્ચા કરી, માનો કે રકમ ન ભરે હપ્તાની, નહીં તો પછી કંપની શિક્ષાત્મક પગલું લે જપ્તી, અને શેર એના જપ્ત કરી અને ફરીથી બહાર પાડીને એમાં જે નફો મળે એ નફો મૂડી નફો છે. એટલે આ મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો છે. મિત્રો, દર વખતે વિકલ્પ અને એક વાક્યમાં એક કે બે પ્રશ્નો એવા હોય છે જે આપણને કસોટી કરી લે છે. સમગ્ર વિભાગમાં દાખલા તરીકે 16-18 એ અને બી સેક્શનનાથી 20 માર્ક છે. એમાં માનો કે એક કે બે એવા પ્રશ્ન આવી જાય, અને વિકલ્પ અને એક વાક્યમાં તો મિત્રો આપણે સચોટ જવાબ જ લખવાનો હોય, તો એ માટે થઈને મૂડી અનામતની આ થિયરી ખૂબ અગત્યની છે. મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો તમારી નજર સામે છે, એ યાદ રાખજો. હવે પછીના લેક્ચરમાં શેર બહાર પાડવા વિશે મિત્રો આપણે ખૂબ સરસ વર્તમાન સમયમાં જે શેર બજાર છે એના વિશેનો થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને શેરની બાબતોનો વધુ સચોટ ખ્યાલ મળે, થોડો પ્રેક્ટિકલ અનુભવ પણ મળે. ટૂંકમાં ચોપડીમાં કઈ રીતે છે, વાસ્તવિકતામાં કઈ રીતે છે એનો થોડો અણસાર મળે. તમે કોમર્સના વિદ્યાર્થી તરીકે શેરથી વધુ પરિચિત થાઓ, શેર બજાર વિશે થોડું ઘણું તમારું નોલેજ વધે એવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. આજે આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. મિત્રો, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અસ્તુ.